बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। भाइयों, बहनों, बुज़ुर्गों अने बच्चाओ, सलाम अलैकुम। मुश्ताक अली तमारी खिदमत में एक वक्त फरी हाजिर छे मारो वीकली प्रोग्राम गुजराती आर में, जे दरेक वीक थाय छे। अने पाछला तरण चार प्रोग्राम मारा जे हता ए प्रॉपर्टी पर हता। हवे मोहर्रम शुरू थवाना छे, तो आपणे हवे बीजा टॉपिक्स पर इंशाल्लाह वात करशुं अने टॉक आपशुं। अने मोहर्रम पछी इंशाल्लाह अल्लाह ताला हयाती आपी अने टाइम निकली गयो तो पछी इंशाल्लाह आपणे प्रॉपर्टीना टॉपिक पर फरी वात करशुं। आजना मारा गेस्ट जे छे ए मुल्ला कासम छे, જે બર્મિંગમમાં વેલ એસ્ટેબ્લિશ છે એન્ડ ઓરિજિનલી કમ્સ ફ્રોમ આફ્રિકા। બધા માણસો એને આઈ એમ શ્યોર કે ઓળખતા હશે, અને જે માણસો મને ન ઓળખતા હોય, મારું નામ મુશ્તાક અલી છે અને આઈ ઓરિજિનલી કમ ફ્રોમ હૈદરાબાદ ઇન પાકિસ્તાન, અને આજકાલ હું બર્મિંગમમાં બેઝ છું। હવે આજ જે છે એ મારે એ કહેવાનું છે કે આપણે મંથ ઓફ ઝિલજ જે છે એ લગભગ ખતમ થવાનો છે, બે ત્રણ દિવસ બાકી રહી ગયા છે ઝિલજના મહિનામાં। એની પછી જે છે એ મોહરમ શરૂ થવા મંથ ઓફ મોહરમ શરૂ થવાનો છે, અને જેમ ઝિલજનો મહિનો ખતમ થાય તો આપણો ઇસ્લામિક કેલેન્ડર જે છે એ નવો શરૂ થવાનો છે। તો મારે મુલા સાહેબને એ પૂછવાનું છે આ પ્રોગ્રામમાં કે આપણે કોઈ એવા અમાલ ઝિલજના હોય તો એ આપણને બતાવે જેનેથી અલ્લાહ તાલા રબ્બુલ કરીમ આપણા ગુનાહોને માફ કરી દે, જે આખરી વર્ષમાં થયા છે। સાથે સાથે મારે એવી મુલા સાહેબને પૂછવાનું છે કે એ આપણને જાણકારી કરાવે કે અલ્લાહ કરીમ આપણને ફોરગીવ કરી દે તો પછી અમાલના ફર્ધર બેનિફિટ શું છે। મુલા સાહેબ, તમે આની પર થોડીક રોશની નાખશો આ ટોપિક પર? أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين أبو القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين المعصومين بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي سلام عليكم جميعا ورحمه الله وبركاته। مشتاق ભાઈ, તમારી મહેરબાની, તમને આમંત્રણ આપ્યું છે તો વધારે સમય લેવા નથી માંગતો, અને ઝિલહજ ના બારામાં મારે એક અમલ તમને દેખાડવું છે, કહું છે। ઝિલહજનો મહિનો, જેમ આપને ખબર છે કે આ છેલ્લો મહિનો છે ઇસ્લામિક મહિનામાં વરસમાં, અને આ મહિનામાં ગોયા કે વરસની આખરી છે, તો જેવી રીતે બીજા મહિનામાં આપના ઈમાઓ આપને કોઈને કોઈ અમાલ દેખાડેલ છે, તો ઝિલહજ મહિના માટે છેલ્લો દિવસ જે છે યાને કે વર્ષનો આખરી દિવસ ઇસ્લામિક કેલેન્ડરમાં, તો એક અમાલ અમને બતાવવામાં આવ્યું છે અઈમા તરફથી, જે અમાલ હું તમારા સમક્ષ પેશ કરવા માગું છું। એ અમાલ જે છે એ બે રકાત નમાઝ છે। પહેલી રકાતમાં સૂર અલહમ્દ, પછી 10 વખત સૂર ઇખલાસ પડવાની છે, અને બીજી રકાતમાં સૂર અલહમ્દ પછી 10 વખત આયતુલ કુરસી, એ 3 આયતો સૂરા બકરાની, 255, 256 અને 257, 255, 256 અને 257 આયતુલ કુરસી સૂરા બકરા જે ચેપ્ટર 2 છે। તો આ બે રકાત નમાઝ પડવા બાદ એક દુઆ પડવાની છે, જે હું તમને પઢી સંભળાવું છું। بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد اللهم ما عملت في هذه السنة من عمل نهيتني عنه ولم ترضى ونسيته ولم تنسى
ودعوتني إلى التوبة بعد اجترائي عليك. اللهم فإني أستغفرك منه فاغفر لي، وما عملت من عمل يقربني إليك فاقبله مني، ولا تقطع رجائي منك يا كريم. دعا میں ہمیں شو مانگی رہی ہے اچھا خدا دے کریم پاسے، اے اللہ میں جے بھی کاریو یا عملو کریا چھے آ ورس میں کہ جے ماں تاری منائی ہتی انے تو مارا اے عملو تھی راجی نو تو جے ہوں بھولی گئیو چھوں پن تو بھولیو نتھی انے ہوں تارا تھی بے پروا رہوا چھتا તું મને તારા તરફ બોલાવ્યા છે જેથી હું પશ્યમાન થાઉં, પશ્તાવો કરું, રિપેન્ટ થાઉં. હવે હું તારાથી માફી ચાહું છું મારા એ કાર્યો માટે. અય અલ્લાહ તો તું મને માફ કર. અને જે અમલો મેં કરી ચૂક્યા છે કે જે મને તારી નજદીક બાજુમાં લાવનારા હોય તો તું એમને કબૂલ કર મારા હકમાં, અને તું મને તારાથી ના ઉમ્મીદ નહીં કર. એ મહાન બહુ જ સખી જનરસ અલ્લાહ. કેવું છે કે જ્યારે એક મોમિન આ પ્રમાણે અમલ કરશે તો શૈતાન કહેશે, અફસોસ છે મારા ઉપરે કે હું આ વર્ષના અંદર આ શખ્સને ગુમરાહ કરવાની જેટલી કોશિશ કરી પણ નાકામયાબ થયો, ફક્ત એ જ કારણે કે એમને દુઆ કરી અને આ રીતે એમનો આ વરસ બખૈરો ખૂબી પૂરો થયો. હવે આ આપણે થોડું એને ઊંડાણમાં જોઈએ દુઆનો અર્થ જે છે અને ક્યાં આપણે શું શું નસીહત લઈ શકીએ છીએ. પહેલાં તો આપણે જોશું કે આપણે પોતે ઇકરાર કરીએ છીએ કે અમે અલ્લાહએ જે મનાઈ કર્યું હતું તોય પણ અમે એ કાર્યો કર્યા, એ અમલો કર્યા, અને જેના કારણે ખુદાને અમે નારાજ કર્યા. તો એ ગુનાહના કારણો જે છે એને આપણે ખ્યાલમાં રાખવાની જરૂર છે કે ખુદાનો હુકમ જે છે કે ખુદાના હુકમના ફરમાનને એના પર આપણે અમલ કરવાનો છે. જેમ કે નમાઝનો હુકમ છે તો નમાઝ આપણે પડવાની છે, રોજા રાખવાનો હુકમ છે તો રોજા રાખવાના છે. બીજી બાજુ જ્યાં એને ફેલે હરામ હરામ કામોથી આપણે રોક્યા છે તો એ કામોથી આપણે બચવું પડશે. આપણે માફી માંગી લીધા, હવે આપણો જે નવો વર્ષ આવે છે એમાં આપણે આ ચીજની તકેદારી રાખીએ કે પોતાને ગુનાહોથી એવી રીતે બચાવીએ કે જેવી રીતે મેં કીધું કે બે રીતે ગુનાહ થાય છે. એક જે નમાઝનો હુકમ છે એ નમાઝ આપણે ન પડતા હોય નિયમસર અને એને આપણે ઇગ્નોર કરતા હોય, બેદરકારી છે એમાં, તો એમાં આપણે પાબંદ થઈ જઈએ નમાઝના. અને બીજી બાજુ અગર અમે હરામ કામો કરી રહ્યા છીએ તો પછી એ હરામ ખોરાકી ખાઈ રહ્યા છે તો પછી એ ચીજોથી અમે બચી જઈએ. બીજું કે ભૂલવાના માટે અહીંયા કહેવાય છે કે અમે પોતે ઇકરાર કરીએ છીએ, અલ્લાહને કહીએ છીએ કે હું તો ભૂલી ગયો છું કે આ હું ગુનાહ કર્યો હતો, પણ તું ભૂલ્યો નથી. તો અલ્લાહ કદી ભૂલવાનો નથી, અલ્લાહ આપને માફ કરી આપશે, પણ એને આ એને યાદ રાખવાનું છે. અને આપની કોશિશ હોવી જોઈએ કે આપને યાદ કરીએ કે આ ગુનાહો અમે કરી લીધા છે, એની માફી માંગીએ. હવે આમાં શું છે કે આપણે અહીંમાં નસીહત કરીએ છીએ કે તમે રાતના જ્યારે સુવા જાઓ ત્યારે તમારા આખા દિવસનો તમે એકાઉન્ટ લ્યો, હિસાબ લ્યો. જેવી રીતે આપણે કે હું આજે ખાસ કરીને વેપારી હોય તો આજે મેં આટલો વેપાર કર્યો અને આટલો નફો થયો, આટલી નુકસાની થઈ. તો ગુનાહના સિલસિલામાં પણ એ જ કે આખા દિવસનો હિસાબ અમે રાતના કરીએ કે આજે અગર મેં સારા કામો કર્યા
તો ખુદાંદે કરીમ પાસે એની કબૂલિયતના માટે દુઆ કરો અને તૌફીક માટે કે હું વધારે એનાથી સરસ કામો કરતો રહું. અને અગર મેં ગુનાહોના કામ કર્યા છે તો પછી યા અલ્લાહ તું મને એ મારા ગુનાહોને માફ કરી દે, મને તૌફીક આપ જેથી કરી આવતીકાલનો દિવસ પાછો હું શરૂ કરું તો એ ગુનાહોથી પોતાને દૂર રાખો. કારણ કે ગુનાહોમાં છે એ જ કે ભાઈ હું અલ્લાહને નારાજ કરું છું, હવે હું બીજાને ખુશ કરું યા પોતાને ખુશ રાખું પણ અલ્લાહને નારાજ કરું તો એ તો વ્યાજબી નથી, ઇનજસ્ટિસ લખાશે. પછી આપણે અહીંયા જોશું કે ખુદાંદે કરીમ પોતે સામે દાવત આપી રહી છે. અને હંમેશા હું મારે પોતાને યાદ દેરાઉં છું આ વિર્દ કે ઉદઉની અસ્તજીબ લખું. અલ્લાહ કહે છે કે માંગો મારી પાસે અને હું તમને આપીશ. માફી માંગું, બીજી વસ્તુઓ આપને આપની ઘણી જરૂરિયાતો છે આ જિંદગીમાં, ડે ટુ ડે લાઈફમાં આપને ઘણી વસ્તુની જરૂરત પડે છે, એકબીજાની જરૂરત પડે છે, ખાવા પીવામાં, કામ, સંસારિક મામલામાં. તો પછી એમાં આપણે ખુદાને કરીમને હંમેશા જો યાદ રાખીએ અને એનું આમંત્રણ આ છે કે કોઈ બી વખત તમે મારા દરબારમાં આવી જાઓ, મારા દરવાજાને તમે નોક કરો અને હું તમને જવાબ દઈશ. એટલે સુધી કહે છે અલ્લાહ કે તમે એક પગલું મારા તરફ લ્યો, હું તમને 10 પગલા મારા તરફ ખેંચી લઈશ. માશાઅલ્લાહ. તો એમાં શું છે કે અમને ખુદાને કરીમ સાથે આ એક બોન્ડ, સ્ટ્રોંગ બોન્ડ બનાવવાની જરૂર છે કે જેથી કરી ખુદાને કરીમની અમે જેટલી વધારે મોહબ્બત હશે અને ખુદા અમને પસંદ કરશે તો ખુદા અમને એ પ્રમાણે એટલી અમને મદદ કરશે. હવે ગુનાહોનો પસ્તાવો જે છે, ઇન્શાલ્લાહ જ્યારે ઇન્સાન પસ્તાવો કરી નાખે છે તો એમાં એ જરૂરી છે કે ઇન્સાન જ્યારે એક ચીજ ઉપર પસ્તાવો કરે તો પછી એ ફરી એ ભૂલ પાછો ન કરે. હું મારા ગુનાહોનો પસ્તાવ કરું છું કે આ વર્ષમાં મેં ગુનાહો કર્યા પણ હવે અને અલ્હમ્દુલિલ્લાહ કે આ અમલ કરવા બાદ ખુદાને કરીમ ઇન્શાલ્લાહ મારા ગુનાહોને માફ કરી દીધા, પણ પછી હું પાછો એ જ ગુનાહોના કામો શરૂ કરી નાખું તો પછી આ મારો પસ્તાવ બરાબર નથી. તો એ ખ્યાલ રાખવાની જરૂર છે. અને બીજું આમાં એ છે કે અમુક એવા અમલો છે, કાર્યો છે કે જે કરવાથી ઇન્સાન ખુદાથી વધારે નજદીક થતો જાય છે. જેમ કે સલાતુલ લૈલ છે, એ રાતના એ ભાગમાં કે જેથી કરી બંદો અલ્લાહ સાથે એક ડાયરેક્ટ એનો રાબતો થઈ જાય છે. કારણ કે એકદમથી શાંતિ હોય છે, કોઈ ડિસ્ટર્બન્સ નથી અને એનું એટેન્શન વધારે રહે છે અલ્લાહ ઉપર અને અલ્લાહને પુકારે છે તો એને પોતાને પણ મહેસૂસ થાય છે કે ગોયા અલ્લાહ મને સાંભળી રહ્યો છે, મને જવાબ દઈ રહ્યો છે. તો એવા અમલોને ઇન્સાન પોતાની જિંદગીમાં લઈ આવે જેથી કરી અલ્લાહથી જેટલો નજદીક જઈ શકતો હોય એ કરે. અને કબૂલિયતની ઈચ્છા જે છે કે હંમેશા આપણે કોઈ બી અમલ કરી રહ્યા છે તો એની કબૂલિયત માટે અલ્લાહ પાસે દુઆ કરો. અમે નમાઝ પઢ્યા પછી હુકમ શું છે, સિદ્ધામાં જાઓ, અલ્લાહનો શુકર કરો કે અલ્લાહે તમને તૌફીક આપી કે તમે નમાઝ પઢી શક્યા અને યા અલ્લાહ હવે તું આ મારી નમાઝને કબૂલ કર અને મારા ગુનાહોને માફ કરી આપ અને પછી આપના જે કામ કરવાના છે એ આપણે કરતા રહીએ, દુનિયાના જે કામો અને જે જિમ્મેદારીઓ આપની છે એ આપણે પૂરી કરતી રહે. અને ત્યાર પછી આપણે આનો પણ જિકર આવે છે આમાં કે ના ઉમ્મીદ, તું મને તારાથી ના ઉમ્મીદ નહીં કર. હવે આના પણ ઇન્શાલ્લાહ આના માટે એક જુદો સવાલ જ છે તો એમાં હું વધારે વિગતમાં સમજાવીશ. અને આખરમાં એ છે કે
اے مہان سخی કે ખુદાને કરીમ મોસ્ટ જેનરસ છે. આજે આપને જેનરોસિટીની વાત આવે તો અલ્લાહથી વધારે કોઈ જેનરસ નથી. તો આપને અલ્લાહ પાસેથી હંમેશા માંગીએ અને અલ્લાહને જ કહીએ કે યા અલ્લાહ, તું જ મને પૂરતો બનાવ જેથી કરી હું મને કોઈનો મોહતાજ નહીં કર અને સંતોષી પણ થાઉં. અલ્લાહ આપની આ ખિદમતને કબૂલ કરે. મુશ્તાકભાઈ, હવે મેં આટલું તો તમને સંભળાવ્યું છે, હવે તમે મને જો વિનંતી કરશો તો બીજું મારે શું તમને નસીહત કરવાનું છે આપના ઓડિયન્સને, વ્યુઅર્સને, તો એ પછી હું ઇન્શાલ્લાહ પેશ કરું. હા, થેન્ક યુ મુલા સાહેબ, તમે આટલી આટલી સારી વાતો કરી અને અમાલના બારામાં બતાવ્યું અને એ બી બતાવેલું કે ભાઈ અલ્લાહ તાલાથી આપણે જે છે એ આપણા ગુનાહોની માફી માંગવી જોઈએ અને અલ્લાહ રબ્બુલ કરીમ એવો છે કે આપણે અલ્લાહને એની ટાઈમ ઓફ ધ ડે ઓર નાઇટ અપ્રોચ કરી શકીએ. આપણે જેટલા બી ગુનાહ કર્યા હોય આપણી નિયત જે છે એ સારી હોવી જોઈએ, આપણને શર્મિંદગી હોવી જોઈએ, આપણને સખત અહેસાસ હોવો જોઈએ કે આપણે આ ગુનાહ કર્યા છે અને અલ્લાહથી સાચા દિલથી માફી માંગવી જોઈએ અને આપણને ફેથ હોવો જોઈએ. આપણે રોજ સાંભળીએ છીએ ને અલ્લાહ તો આપણને ફોરગીવ કરી નાખશે બીકોઝ અલ્લાહની તાકાત છે. પણ સાથે સાથે તમે આપણને હિદાયત ટીવીના વ્યૂઅર્સને એ બતાવશો કે એક વખત તમે અલ્લાહની પાસે સાચે દિલથી માફી માંગી લીધી અને અલ્લાહે તમને ફોરગીવ કરી દીધું, તો કોઈ એવી ચીજ છે કે આપણે કરી શકીએ જેનેથી આપણે ફર્ધર સિન્સ જે છે એ અવોઇડ કરી શકીએ? અને કોઈ એવી જેમ કે ઇંગ્લિશમાં કહી છે, ફાર્માસિસ્ટ કહી છે યા ડૉક્ટર્સ કહી છે કે આ પ્રિસ્ક્રિપ્શન છે આ તમે લઈ જાઓ તો એનાથી તમે ઠીક થઈ જશો, તો સિમિલરલી આપણા આમાં બી કોઈ એવી પ્રિસ્ક્રિપ્શન તમે બતાવશો કે જે આપણે અલ્લાહ તાલાથી એ કરી શકીએ દુઆ જેનેથી આપણે ફર્ધર સેન્સ જે છે એને અવોઇડ કરી શકીએ અને આપણેથી ફર્ધર સેન્સ ન થાય? અસન, ગુનાહોથી પોતાને આપણે કેવી રીતે રોકી શકીએ એમાં પણ અઈમે તાહિરીન અલૈહિસ્સલાતુ સલામ અમને તદબીરો દેખાડેલ છે. અને એમાં એ છે કે પહેલું કુરાન મજીદની તિલાવત. અગર ઇન્સાન કુરાન મજીદની તિલાવત કરતો રહે તો તે પોતાને ગુનાહોથી બચાવી શકે છે. હવે અફસોસ થાય છે ઘણા ફેરે એમ જાણવાને કે કંઈક લોકો કુરાન પઢવા પણ નથી જાણતા, તો આ એક બહુ પ્રોબ્લેમ છે અને આના ઉપર વિચારણા કરવી જોઈએ કે ખુદાને કરીમને આ મહત્વતા, આ ઇમ્પોર્ટન્ટ બુક જે છે, ફાઇનલ રેવલેશન જે છે, એમાં કે ખુદાને કરીમ હિદાયતના પૈગામ છે, એમાં દુનિયાના હર પ્રોબ્લેમ્સના ઇલાજ પણ દેખાડવામાં આવ્યા છે, બીમારીની શિફા માટે પણ છે અને એક રહેમત તરીકે છે. તો કુરાને મજીદની તિલાવત કરવું જરૂરી છે. અગર ઇન્સાન રેગ્યુલરલી રોજ કુરાને કરીમની તિલાવત કરતો રહેશે તો તે ઓટોમેટિકલી ગુનાહોથી દૂર થતો જશે. અને કુરાની આયત પણ છે આમાં કે ઉનઝિલુ મિનલ કુરઆનિમાં હુવ શિફાઉં વ રહમતુલ લિલ મુમિનીન, મુમિનીન માટે ખુદાને કરીમ કહે છે કે આ કુરાન નાઝિલ થયું છે એમાં એ લોકો માટે શફા છે અને રહેમત પણ છે. શફા જે છે કે ઇન્સાનની બીમારીઓ જે છે, બીમારીઓના સિલસિલામાં કે આજે આપણે બીમારીઓ જાહેરી જિસ્માની બીમારી યા બોડી ઇલનેસીસના અમારા વધારે કન્સર્ન હોય છે, હાલાંકિ આપણી રૂહાની બીમારીઓ એ છે કે જે ઇન્સાનને
ગુમરાહ કરે છે યા સિરાતે મુસ્તકીમ પર ખસેરી લે છે. તો જે માનસ કુરાને મજીદ ઉપર એનો વધારે ભાર રહેશે, કુરાને મજીદની તિલાવત કરવી, ખાલી તિલાવત નહીં શું તિલાવત કરીએ છીએ એને સમજવું, એના ઉપર ઊંડાણથી વિચાર કરવું અને પછી એના ઉપર અમલ કરવું આ જરૂરી છે. એમાંથી ઇન્સાનનો એની રૂહાનિયત જે છે એ વધી જાય છે અને એમની રૂહ તંદુરસ્ત રહે છે. બીજો ઈલાજ જે છે ગુનાહોથી પોતાને રોકવા માટે યા પોતાના દિલની પાકીઝગી મેળવવા માટે, આ બંને ચીજ સાથે છે, તો એ છે કે રોજની પંચગાના નમાઝોને સમયસર બજાવી લાવું. હવે આમાં પણ આપને જોશો તો ઘણા લોકો સુસ્તીના લીધે, હા કોઈક ફેરે બહુ બિઝી હોય છે કે એ લોકો નમાઝ વખતસર નથી બજાવી લાવી શકતા, પણ હત્તલ ઇમકાન કોશિશ એ કરવી જોઈએ કે નમાઝને સમયસર એના વખત ઉપર બજાવી લાવે, કમસેકમ કઝા કરવાની કોશિશ ન કરે. આ કામનો એવો રૂટીન હોય છે માણસનો, નોકરી છે તો મુશ્કેલ થઈ પડે છે, પણ નોકરીમાં પણ આજે બધા એમ્પ્લોયર્સ જે છે એ લોકો સમજે છે કે અગર મારો એમ્પ્લોયી, મારો કામ કરનાર જે છે એ થોડો સમય માંગે છે યા જગ્યા માંગે છે નમાઝ પઢવા માટે, તો એમાં ખાલી એની ભલાઈ નહીં પણ એમની પણ ભલાઈ છે, કારણ કે અલ્લાહની રહેમત પછી ત્યાં આવે છે. તો એ લોકો આ ચીજને સમજે છે તો એ લોકો જગ્યા પણ તમે કરી આપશે અને વખત જે છે તમારો લંચ અવર હોય તો એ લંચ અવર તો બધી બાજુ લગભગ હોય છે, તો તમે એ લંચ અવરમાં તમે 5-7 મિનિટ તમારા નમાઝ માટે ઉપયોગ કર્યો, બાકીનો પછી જમવા માટે તમે એ ઉપયોગ કરી લીધો, પણ નમાઝને જો તમે ઇમ્પોર્ટન્સ આપ્યો તો એ તમારા માટે બહેતર રહેશે. હા, એમાં કોઈ ફેરે નજાસતનો મસલો હોય છે તો એ પણ તમે પહેલેથી એની વ્યવસ્થા કરી શકો છો, એરેન્જમેન્ટ તમે કરી શકો છો અને અને જેથી કરી તમારી નમાઝ સમયસર થઈ જાય. એવું ના થાય કે તમે સાંજના ઘરે આવો મોડેથી, ખાસ કરીને વિન્ટરમાં કે મગરીબ વહેલી થઈ જતી હોય તો પછી તમારી નમાઝ કઝા થવાની છે. એટલે તમે એવી રીતે કરો કે પાકીઝગીનો પણ ત્યાં લિહાજ રહે અને પછી શું કે ત્યાં તમારી નમાઝ ત્યાં અદા થઈ જાય એના વખતના અંદર. હવે નમાઝના પણ જે ફાયદાઓ છે, હાલાંકી ખુદાને કરીમ નમાઝ આપના ઉપર વાજિબ કર્યું છે, પણ નમાઝથી આપને શું ફાયદા થયા? ગુનાહોથી ઓફકોર્સ કે ખુદાને કરી અમને બચાવી લે છે, આ એક છે. બીજું છે કે નમાઝ જે છે એક મોમિનની મેરાજ છે અને આપણે જેટલા સારા કામો કરતા હોય એની કબૂલિયત નમાઝ ઉપર આધાર રાખે છે. અગર તમારી નમાઝ કબૂલ થઈ તો પછી તમારા સારા કામો અમલો જે છે એ કબૂલ થશે. ઇન કુબિલત કુબિલત માં સિવાહા વા ઇન રુદ્દત રુદ્દત માં સિવા, અગર એ કબૂલ થઈ નમાઝ તો પછી તમારા બીજા અમલો કબૂલ થશે, અગર નહીં થાય તો પછી એ નહીં થશે. તો હર હાલતમાં નમાઝ વાજિબ છે. હા, બૈરાઓ માટે એવો સમય આવે છે કે જ્યારે એ લોકો નમાઝ નથી પઢવાની હોતી, પણ મર્દો માટે હર હાલમાં જ્યારથી ઇન્સાન એક મરદ બાલિક થાય છે, બાલિક પહેલાં પણ જે છે એ પણ જેમ કે આપણા બચ્ચાઓની આપણે કેળવણી કરીએ છીએ ત્યારે આપણે લોકો નમાઝની પ્રેક્ટિસ નાખી દઈએ છીએ, તો જ્યારે એ લોકો બાલિક થાય ત્યારે એ લોકો એ નમાઝથી એટલા આદિ એટલા હેબિચ્યુએટેડ થઈ જાય છે, એ લોકોનો શોખ એટલો થઈ જાય છે કે એ લોકો પછી નમાઝ નહીં મૂકશે. તો એ જરૂરી છે કે એ લોકો નાનપણમાં પણ આપણે નમાઝની એ લોકોને ટ્રેનિંગ આપે, આપના સાથે મસ્જિદોમાં લઈ જાય હાથ પકડીને. બચ્ચાઓની જ્યારે સ્કૂલમાં છુટ્ટી હોય છે ત્યારે જુમામાં એ લોકોને લઈ જાય, ડેઈલી નમાઝમાં અમે જતા હોય ત્યારે લઈ જાય.
તો જેથી કરી એ લોકોની એક આદત થઈ જાય મસ્જિદમાં જવાની, અલ્લાહના ઘરમાં, અને ત્યાં નમાઝો પરવાને. હવે નમાઝ જ્યારે ઇન્સાન બાલિગ થઈ જાય છે તો એના પર નમાઝ વાજિબ છે, અને છેલ્લા અંત મોત આવે ત્યાર સુધી બેશક એમાં ખુદાને કરીમ ચાલો આપને એટલો અખ્તિયાર આપ્યું છે કે તમે અગર ઝઈફીના હિસાબે તમે હવે ઊભા ઊભા નથી પડી શકતા તો તમે બેસીને પડો, બેસીને નથી પડી શકતા તો તમે લેટીને પડો, ઇશારાથી પડો, પણ નમાઝને હર હાલમાં પડવા વાજિબ છે. હવે મના સાહેબ સોરી ટુ ઇન્ટરપ્ટ, હવે આપણે એક બ્રેકમાં જવાનું છે, તો આપણે પછી બ્રેકમાંથી પછી આવીને આપણે આ ડિસ્કશન જારી રાખશું ઇન્શાલ્લાહ. હા, તો ખાલી હું એક છેલ્લો તમને કમ્પ્લીટ કરી નાખું પછી આપને. તો અને જે નમાઝ નથી પડતો તો એ ગોયા શિર્ક કરે છે, સાચી, અને અલ્લાહની નજરમાં ઇન શિર્ક લ ઝુલ્મુન અઝીમ, આ મોટો ગુનો છે જે અલ્લાહ માફી લાયક નથી આ ગુનો. એટલે ઇન્સાનને એ ધ્યાન રાખવાની જરૂર છે કે નમાઝ જરૂર પડે. અને ત્રીજું જે છે, પહેલું તો મેં કીધું કે કુરાને મજીદ છે, બીજું પંજગાના રોજની નમાઝો છે કે આથી ગુનાહોથી અમને રોકી શકે છે, અને ત્રીજું અલ્લાહની યાદી, અલ્લાહનો ઝિક્ર. બેશક બેશક, કે હર વખત ઇન્સાન અલ્લાહનો ઝિક્ર કરતો હોય. નમાઝ તો એના સમયસર છે, એ વચમાં જે છે આપણે આ કામ કરી રહ્યા છે, ઓલું કરી રહ્યા છે, અને ઘણા ફેરે આપણે કે હું શું બોલો ટાઈમ પાસ માટે, આને ફોન કરો ઓની સાથે, તો શા માટે અલ્લાહનો ઝિક્ર ના કરો? લા ઇલાહા ઇલ્લલ્લાહ, સુબહાનલ્લાહ, માશાઅલ્લાહ જે છે, સમજા, અલ્લાહના ઝિક્રથી આપના દિલને શાંતિ ઇત્મિનાન મળે છે. અલા બિ ઝિક્રિલ્લાહી તત્મઈનુલ કુલુબ, કે આપના દિલોને અલ્લાહના ઝિક્રથી અમારા મનને શાંતિ મળે છે, સુકૂન મળે છે. ખુદાવંદે કરીમ અમને તૌફીક આપે આના ઉપર અમલ કરવાનો. આમીન આમીન. નાઝરીન, હવે અમે એ લોકો એક બ્રેક પર જશું ઇન્શાઅલ્લાહ. બ્રેક પછી તમારી ખિદમતમાં ફરી હાજર થઈ જઈ એસંત.